તો આવો હવે પીર મશાયખ બાબા બીજી આદત વિશે શું સમજાવે છે તે જાણીએ અને સમજીએ. પીર મશાયખ બાબા કહે છે, એ દીનના ભાઈ, મારી નસીહતોને સાંભળ. કોઈ એક બંદો બીજા બંદાને તેની સાથેના સંબંધો કે લાગણીના કારણે ન ચાહે, પરંતુ બંદો અલ્લાહ તાલાના વાસ્તાથી બીજા બંદાને દિલથી ચાહે. આમ બીજા કોઈ ઈરાદાથી બંદો મોહબ્બત ન કરે તો તેને ઈમાનની મીઠાશ ચાખવા મળશે, એમ પીર મશાયખ બાબા સમજાવે છે. દુનિયાદારીના સંબંધોમાં અલ્લાહ તાલાનો વાસ્તો રાખવો જોઈએ, ત્યાં સુધી કે કોઈ ફકીર સાથે સારું વર્તન કરો તો એ પણ સવાબની નિયતથી કરો, તેમ પીર મશાયખ બાબા સમજાવે છે. આ હદીસે પાકના હુકમને દિલથી સમજો અને અલ્લાહ તાલાના વાસ્તા વગર કોઈથી મોહબ્બત ન કરો તો જ તમને ઈમાનની મીઠાશ બરાબર મળશે. ત્યાં સુધી કે જે બંદો દીનના કામ કરે તેને જ દોસ્ત રાખો, જે અલ્લાહવાળાઓના કામ કરે તેનાથી જ મોહબ્બત રાખો, તેમ પીર મશાયખ બાબા કહે છે. દુનિયા ખાતર કોઈ પ્રેમ ન કરો, આ વાતને હંમેશા યાદ રાખો, પીર મશાયખ બાબા કહે છે. આગળ પીર મશાયખ બાબા કહે છે કે પીરથી પણ મોહબ્બત અલ્લાહ તાલાના વાસ્તાથી કરો. દીનની વાતો જાણવા માટે, સમજવા માટે પીર કરો, બીજું કોઈ કામ મનમાં ન લાવો. આ વાતને મનમાં રાખો કે પીર કરવાથી શૈતાન દૂર રહેશે, કેમ કે પીર તમને શરિયતો અને સુન્નતોની રાહ બતાવશે. પીરથી દુનિયાનું કોઈ કામ લેવાનું સોચો પણ નહીં. જે મોહબ્બતની વચ્ચે દુનિયા આવે એવી મોહબ્બત કોઈ કામની નથી. આવી મોહબ્બત કરવાનું મના કરવામાં આવ્યું છે, એમ પીર મશાયખ બાબા કહે છે. અને આ વાતને પણ સમજો કે દિલની મોહબ્બત વગર કોઈ પીર નથી. તો પીરથી ખૂબ મોહબ્બત કરો અને દીનને સમજો. એ મોમિનો, ઈમાનની વાત સાંભળી ઈમાનવાળા બનો, પીર મશાયખ બાબા કહે છે. આગળ પીર મશાયખ બાબા કહે છે, ગાફિલ સાંભળ અને જાગ, તારી ઊંઘ કેવી છે? આ હદીસની વાતને મનથી સાચી માન અને દિલમાં ઉતાર, તેમ પીર મશાયખ બાબા કહે છે. તો આવો હવે ત્રીજી આદત તરફ વધીએ, કે એવી ત્રીજી આદત કઈ છે જેનાથી ઈમાનની મીઠાશ પામવા મળે, ઈમાનની મીઠાશ મળે. તો પીર મશાયખ બાબા ત્રીજી આદત વિશે શું કહે છે એ જાણીએ. પીર મશાયખ બાબા કહે છે, એ મોમિનો, અલ્લાહ તાલા તમને ખૂબ ચાહે છે. તમે દીનને સાચો માની ઈમાન લાવ્યા અને અલ્લાહ તાલાએ તમારા બધા કુફરને દૂર કરી દીધું. અલ્લાહ તાલાએ જેમને કુફરથી બહાર કાઢી ઈમાન દીધું તે મોમિન બન્યા. તો હવે આપણે કુફરથી નફરત કરવી જોઈએ, કુફરથી દૂર ભાગવું જોઈએ. એ મોમિનો, કુફરને ભૂંડું ગણો, એમ પીર મશાયખ બાબા કહે છે. અને તેનાથી દૂર ભાગો, એમ પીર મશાયખ બાબા હિદાયત આપે છે. જેમ બંદો મનમાં દોઝકનો ડર રાખે છે, દોઝકમાં પડવા નથી માંગતો, દોઝકની આંખથી ખૂબ ડરે છે, દોઝકથી બચવા માંગે છે, તો પીર મશાયખ બાબા કહે છે, દોઝક જેમ તમને ગમતી નથી અને તેનું નામ સાંભળતા ડર લાગે છે, તેમ જ કુફરથી પણ ખૂબ નફરત કરો. કુફરમાં પડવાને ભૂંડું ગણો. તમે દોઝકથી નફરત કરો છો તેવી જ નફરત કુફરથી પણ કરો અને તેનાથી પોતાને દૂર રાખો. પીર મશાયખ બાબા કહે છે, એ મોમિનો, કુફર સાથે નફરત કરવાથી તમને ઈમાન મીઠું લાગશે અને તેની મીઠાશ મળશે, પીર મશાયખ બાબા કહે છે. એ મોમિનો, આ ત્રણ આદતો સાંભળી યાદ રાખો.
અને આ ત્રણ આદતો પર અમલ કરો. અલ્લાહ તાલાના હુકમ પર જલ્દીથી જલ્દી અમલ કરવાની ફિકર પેદા થાય તેવો સ્વભાવ બનાવો. આ વાત ખૂબ જરૂરી છે અને આ વાતનો ખૂબ ભાર દઈશ કે અલ્લાહ તાલાના હુકમને જલ્દીથી જલ્દી તમને અદા કરવાની ફિકર થાય, અમલ કરવાની ફિકર થાય તેવો તમારો સ્વભાવ બનાવો. આ પીર મશાયખ બાવા કહે છે. અલ્લાહ તાલાના હુકમના ફરમાબરદાર બનો, ઈમાનવાળા બનો, પછી જન્નતની ઉમ્મીદ કરો. આ પીર મશાયખ બાવા કહે છે. આ રીતે પીર મશાયખ બાવા આપણને સૌને આ હદીસે પાક ખૂબ વિસ્તારથી સમજાય તેવી સરળ રીતે હદીસે પાક સમજાવે છે. અલ્લાહ તાલા આપણને સૌને પીર મશાયખ બાવાની હિદાયતો પર અમલ કરવાની તૌફીક આપે, નમાઝ પઢવાની તૌફીક આપે, અલ્લાહ તાલાના પ્યારા હબીબ સલ્લાહુ અલી વસલમની સુન્નતો પર ચાલવાની તૌફીક આપે. આપણને સૌને અલ્લાહ તાલા સિરાતે મુસ્તકીમ પર ચલાવે. આમીન. અલ્લાહ.